સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગુનાઓનો ગ્રાફ વધતો રહ્યો છે શહેર પોલીસ જાણે દૂતરાષ્ટ્રની ભૂમિકામાં બેઠી હોય તેમ ગુનેગારો બેફામ બની રહ્યા છે એક પછી એક ગુનાને અંજામ આપી રહ્યા છે હત્યા લૂંટ અને ચોરી સહિતની ઘટનાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી રહી છે છતાં પોલીસ આ ગુનેગારોને ડામવા માટે સતતર નિષ્ફળ નેવડી છે તે ગુનાના વધી રહેલા આંકડાઓ કહી રહ્યા છે વધુ ગુનાઓની વાત કરીએ તો રાંદેર અઠવા અડાજણ અને સલાબતપુરા પોલીસ મથકમાં અલગ અલગ ચાર જેટલી ચોરીની ફરિયાદ નોંધાઈ છે રાંદેરના પાલનપુર પાટિયા ખાતે હિમગીરી એપાર્ટમેન્ટમાં નિખિલભાઈ ઠાકોર રહે છે સત્તર ફેબ્રુઆરીએ ધોળે દિવસે અજણા તસ્કરોએ તેમના મન મકાનને નિશાન બનાવ્યું ઘરમાં પ્રવેશી બેડરૂમનો કબાટ તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી બે પોઈન્ટ નેવ લાખની મત્તાની ચોરી કરી નસી છૂટ્યા હતા બીજા બનાવમાં નાનપુરા ખાતે આવેલ ખલીફા મોહલ્લાના અલસૈદા ફ્લેટમાં રહેતા મોહમ્મદ મોબીનને ખરીદેલી કાર એપાર્ટમેન્ટમાં પાર્કિંગ માટે મૂકી હતી ત્યારે સોળમી ફેબ્રુઆરી રાત્રે અજાણા તસ્કરોએ તેમની કારને નિશાન બનાવી કારનો કાચ તોડી તેમાંથી લેપટોપ સહિત પચીસ હજારની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા ત્રીજા બનાવમાં અડાજણ મોરારજી દેસાઈ ગાર્ડન નજીક જલારામ સોસાયટીમાં રહેતા મિતેશ શાહ સત્તર ફેબ્રુઆરીએ તેમણે પોતાની ગાડી ઘર પાસે પાર્ક કરી હતી ત્યારે અજાણા તસ્કરોએ ગાડીનો કાચ તોડી રૂપિયા પંચાવન હજારની કિંમતની મ્યુઝિક સિસ્ટમની ચોરી કરી નાસી છૂટ્યા હતા જોકે મહત્વની વાત એ છે કે મિતેશ શાહની કારમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી કરનાર ગેંગ એક લાલ કલરની કારમાં ચોરી કરવા માટે આવી હતી આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા વધુ એક બનાવમાં અડાજણના પાલ ખાતે આવેલ ચિંતામણી એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશભાઈ શાહ ઉધના દરવાજા ખાતે આવેલ ભંડારીવાડ નજીક શ્રી નકલંગ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે સોળ ફેબ્રુઆરીએ બપોરે અજાણા તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી દુકાનનું શટર કોઈ સાધન વડે ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરી લોકરમાં મૂકેલ સોના ચાંદીના દાગીના આશરે પાંત્રીસ નંગ જેટલી મીટી અને રોકડ મળી અડત્રીસ હજારની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા આ બનાવ સંદર્ભે શહેરની રાંદેર અઠવા અડાજણ અને સલાબતપુરા પોલીસે ચોરીના અલગ અલગ ચાર ગુના નોંધી વધુ તપાસ શરૂ કરી છે નંબર ફ્લેટ સાંજે ઘરે મારી વાઈફ આવી તે સમયે ઘરનું તાળું તૂટેલું હતું એટલે તાળું ગાયબ જ હતું ત્યાંથી તો એ અંદર દોડીને આવી તો જોયું તો બધું વિખરેલો સામાન હતો ત્યાર પછી એ તરત આજુબાજુમાં જોયું ને પછી મને ફોન કર્યો અને હું કંપની પર જોબ પર ત્યાંથી હું તરત રિટર્ન થયો ત્યાં આગળ જોયું તો અહીંયા બધું વિખરેલું પોલીસને ફોન કરવા મેં ત્યાંથી કહી દીધેલું કે ભાઈ સો પર કોલ કરીને બોલાવી લો કેટલા રૂપિયાની ચોરી આપણે અંદાજે ગણીએ તો પૈસા તો બધા છૂટા અલગ અલગ મૂકેલા હતા હવે રોકડ એંસી હજાર જેવું છે ને સોનું મળીને બે સવા બે જેવું એટલે ત્રણ લાખ જેવું સમથિંગ છે ના અમારા મમ્મીને બધા અમે સગાઈમાં ગયેલા મારી ભાણીની મામાની દીકરીની દીકરી ત્યાં ત્યાં સગાઈમાં ગયા હતા મમ્મી તો ગઈકાલના જ ગયા હતા પણ આજે જેવા ખબર પડે ત્યાંથી તરત જ સાંજે રિટર્ન થયા એ અહીંયા સુરતમાં જ હતું એમના ઘરે રોકાયા હતા ને તે પણ ત્યાં એમ્બેસી હોટલમાં જ જવાનું હતું તાંગડી